પરિસ્થિતિ નબળી પડતા ચોરી શરૂ કરી આરોપી આશિષ ઇન્દ્રમોહન જાની ધરપકડ કરવામાં આવી છે, જેમાં આરોપી સીએનો અભ્યાસ કરી રહ્યો છે. તેમાં આરોપી લોકોના મોપેડની ડિક્કીમાંથી ચોરી કરતો તે રોકડા રૂપિયા કિંમતી વસ્તુની ચોરી કરતો હતો, જેમાં 18 જણ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથરી છે. અગાઉ જામનગરના ઉદ્યોગનગરના ભરચક વિસ્તારમાં પંજાબ નેશનલ બેંકના તાળા તોડી તસ્કરોએ પોલીસને પડકાર ફેંક્યો અને બેંકમાં ચોરીના નિષ્ફળ પ્રયાસના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા. દેશ વિદેશમાં બાયર સ્પોટને લઈને જામનગરનું નામ ચળકી રહ્યું છે, ત્યારે જામનગરના શંકર ટેકરી ઉદ્યોગનગર વિસ્તારમાં હિરજી મિસ્ત્રી રોડ પર આવેલ પંજાબ નેશનલ બેંકમાં એક બુકાની ધારી શખ્સે તાળા તોડી તસ્કરીનો પ્રયાસ કર્યો હતો. ભરચક ચહલ પહલવાળા વિસ્તારમાં બેંક લૂંટવા આવેલા ચોરની ચહલ પહલ સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી અને સમગ્ર ઘટના અંગે બેંકના 5 સત્તાધીશોએ સીટીસી ડિવિઝ પોલીસ સ્ટેશનમાં જાણ કરી વિધિવત ફરિયાદ નોંધાવી. આ સમગ્ર ઘટનામાં સીસીટીવી ફૂટેજના આધારે સીટીસી ડિવિઝન પોલીસે તસ્કરી કરવા આવેલા શખ્સની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતા. તેવામાં શંકર ભરતભાઈ કૌશલ્યા નામનો 22 વર્ષીય બીએનો અભ્યાસ કરતો યુવાન પોલીસના હાથે લાગ્યો અને તેની પાસેથી પોલીસે તસ્કરી માટે ઉપયોગમાં લેવાયેલ સાયકલ તેમજ મોઢે બાંધેલ બુકાની ટોપી તથા કટર અને તેનું ચાર્જર પણ પોલીસે કબજે કર્યું. બ્યુરો રિપોર્ટ, સુનિલ ગાંધીવાલા.